હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ સ્ટાઇલથી મેથિયા ગુંદાના અથાણાની રેસીપી. આ અથાણું આપણે આજે એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવીશું. તેમાં ગુંદાની સાથે કેરી અને મસાલાનું પરફેક્ટ માપ લઈને બનાવીશું અને અથાણાને આખો વર્ષ સ્ટોર કરવાની બધી જ ટિપ્સ સાથે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા મેથિયા ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ મીડિયમ સાઇઝના, એટલે કે ના વધારે કણે ચડેલા કે ના વધારે કૂણા, બસ આવા મીડિયમ ગુંદા લેવાના છે. અને ખાસ તાજા અને એકદમ લીલા ગુંદા હોય તેવા ગુંદાની પસંદગી કરવાની, આવા ફ્રેશ ગુંદા લેવાના. હવે ગુંદાના ઠળિયા અને તેમાં રહેલી ચિકાસને કાઢીશું. તો ગુંદાને દસ્તાથી આ રીતના પ્રેસ કરીશું એટલે ગુંદુ સહેલાઈથી અડધા ભાગમાં તૂટી ગયું છે. હવે ગુંદાના ઠળિયા અને ચિકાસને કાઢવા માટે મેં અહીંયા કટોરીમાં મીઠું લીધું છે. હવે ચપ્પાને મીઠાવાળું કરીને ગુંદામાંથી ઠળિયાને કાઢી લેશું. તો ચપ્પામાં મીઠું લગાવવાથી ગુંદાનો ચિકાસવાળો ઠળિયો એકદમ સહેલી રીતે નીકળી ગયો છે. તો આ રીતના બધા ગુંદામાંથી ગુંદાના ઠળિયા અને તેમાં રહેલી ચિકાસને કાઢી લઈશું. તો બધા ગુંદામાંથી ઠળિયા સારી રીતના કાઢી લીધા છે. હવે આંગળી ઉપર મીઠું લગાવીને ગુંદામાં રહેલી ચિકાસને પણ એકદમ સારી રીતના કાઢી લઈશું. ગુંદાનું અથાણું બનાવવામાં ગુંદાની ચિકાસ કાઢવી ખૂબ જ જરૂરી છે, એટલે અથાણું ખાતી વખતે ચિકાસ જરા પણ ખાવામાં ના આવે. તો આ જ રીતના બધા જ ગુંદામાંથી ચિકાસનો ભાગ કાઢી લેશું. તો બધા જ ગુંદામાંથી ઠળિયા અને ચિકાસનો ભાગ સરસ રીતના કાઢી લીધો છે. હવે ગુંદાના અથાણામાં ઉમેરવાનો મસાલો ફટાફટ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1/2 કપ મેથીના કોરિયાને મિક્સરમાં અધપચરા ક્રશ કરીને લીધા છે. તો તેને એક બાઉલમાં લઈશું. સાથે 1/4 કપ રાઈના કોરિયા લીધા છે, તેને પણ મિક્સર જારમાં અધપચરા ક્રશ કરી લીધા છે. તેને પણ મેથીના કોરિયા સાથે એક બાઉલમાં લઈશું. સાથે 1 ટેબલસ્પૂન વરિયાળીને પણ મેં મિક્સરમાં અધકચરી ક્રશ કરી લીધી છે, તેને પણ કોરિયાની સાથે લઈશું. 2 ચમચી જેટલા અધકચરા વાટેલા મરી લઈશું અને 1 ચમચી જેટલી હિંગ લઈશું. હવે 2 મોટી ચમચી તેલને ગરમ કરીને થોડું ઠંડુ કરી લીધું છે. તો તેને હિંગ ઉપર નાખીને તેને તરત જ બીજી પ્લેટથી ઢાંકી દઈશું 2 મિનિટ, એટલે હિંગની સુગંધ સરસ રીતના મસાલામાં બેસી જાય. 2 મિનિટ બાદ ઉપરની પ્લેટને લઈ લેશું અને તેમાં 1/2 ચમચી હળદર પાવડરને મસાલામાં ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે 3 ચમચી મીઠું ઉમેરીશું. મીઠાને મેં પહેલા 5-6 સેકન્ડ શેકીને રાખ્યું હતું એટલે તેમાં રહેલ મોઈશ્ચરનો ભાગ દૂર થઈ જાય. અથાણામાં મીઠું હંમેશા વધારે હોય છે તો જ અથાણું સારું રહે છે. મીઠું અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે. હવે તેમાં 4 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. મેં 2 ચમચી કાશ્મીરી અને 2 ચમચી રેશમ પટો એમ 4 ચમચી મરચું પાવડર ઉમેર્યું છે. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણો મસાલો બન્યો છે. બજાર કરતાં એકદમ ચોખ્ખો, સસ્તો અને સારો અથાણાનો મસાલો તૈયાર છે. તો છે ને બાકી બનાવવો એકદમ સહેલો.
તો આપણે 500 ગ્રામ ગુંદાની સામે 250 ગ્રામ કેરી લીધી છે. તમે ગમે તે કેરીનો ઉપયોગ કરી શકો છો. અને 250 ગ્રામ મસાલો લીધો છે. જો તમારી પાસે ટાઈમ ના હોય તો બજારમાં તૈયાર પણ મસાલો મળે છે. અને સાથે 250 ગ્રામ સિંગ તેલ લીધું છે. સિંગ તેલની જગ્યાએ તમે સરસવના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તો છેને બાકી અથાણાનું પરફેક્ટ માપ 500 ગ્રામ ગુંદાની સામે 250 ગ્રામ કેરી, 250 ગ્રામ અથાણાનો મસાલો અને 250 ગ્રામ તેલ. એટલે કે તમે જેટલા પ્રમાણમાં ગુંદા લીધા હોય તેનાથી અડધી વસ્તુ બાકીની લેવાની. હવે કેરીની છાલને ઉતારી લેશું. પછી તેને છીણવા માટે મેં જાડા છીણવાળી ખમણી લીધી છે. જો તમારે જાડું છીણ ના કરવું હોય તો મીડિયમ છીણ પણ કરી શકો છો. હવે કેરીને છીણી લઈશું. તો છીણેલી કેરીમાં 1/2 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. હવે કેરીને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈએ એટલે કેરીમાં રહેલું બધું જ પાણી છૂટી જાય. તો 10 મિનિટ થઈ ગઈ છે તો કેરીને જોઈ લઈએ. તો કેરીના છીણને 2 હાથથી આ રીતના પ્રેસ કરીશું એટલે કેરીમાં રહેલું બધું જ પાણી સારી રીતના નીકળી જશે. આ સ્ટેપ ખૂબ જ અગત્યનો છે. બરાબર પ્રેસ કરીને પાણી બધું જ નિતારી લેવું. જો પાણીનો ભાગ થોડોક રહી જશે તો અથાણું લાંબા સમયે ખરાબ થઈ જશે. તો આ રીતના બધી જ કેરીમાંથી પાણીને કાઢી લઈશું. હવે પાણી કાઢેલી કેરીને એક મોટા વાસણમાં લઈશું. સાથે તેમાં આપણે તૈયાર કરેલો અથાણાનો મસાલો પણ લઈશું. હવે બંને સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તૈયાર કરેલા અથાણાના મસાલાને આ રીતના ગુંદામાં ભરી દેશું. મસાલો ગુંદામાં દબાવીને જ ભરવાનો છે એટલે મસાલાનો સ્વાદ ગુંદામાં સરસ આવે. તો આ રીતના બધા જ ગુંદામાં મસાલો ભરી દેશું. તો બધા જ ગુંદા મસાલો ભરીને તૈયાર કરી લીધા છે. ગુંદાને ભરી લીધા પછી ગુંદાનો મસાલો વધ્યો છે તેને ગુંદામાં ઉમેરી દેશું. પછી હળવે હળવે દબાવી દેશું એટલે મસાલાની સુગંધ ગુંદામાં સરસ રીતના બેસી જાય. હવે ગુંદાને 7-8 કલાક ઢાંકીને રાખી દઈશું એટલે મસાલો સરસ રીતના ગુંદામાં ભળી જાય. 7-8 કલાક થઈ ગઈ છે તો અથાણાને જોઈ લઈએ. તો મસાલો ગુંદામાં સરસ રીતના ભળી ગયો છે તો તેને કાચની બરણીમાં ભરી દઈશું. કાચની બરણીને મેં ધોઈને કોટનના કપડાથી કોરી કરીને તેને તડકે તપાવી લીધી છે. તો આ રીતના ગુંદાને ભરતા જઈશું અને દબાવતા જઈશું એટલે બરણીમાં હવાનો ભાગ ના રહે. બધું જ અથાણું ભરાઈ જાય પછી આ રીતે હાથથી દબાવી દેવું. હવે તેલને મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે તો ઠંડા તેલને ગુંદાની બરણીમાં નાખીશું. અથાણામાં તેલને હંમેશા ગરમ કરીને પછી ઠંડુ કરીને જ નાખવું. જો ગરમ તેલ નાખીશું તો અથાણામાં રહેલા મરચા પાવડરનો કલર કાળો પડી જશે. તો તમે જોઈ શકો છો તેલ બરણીમાં નીચે સુધી જાય છે. વચ્ચે ચમચીથી દબાવતા જઈશું અને તેલ નાખતા જઈશું જેથી કરીને તેલ અથાણામાં સારી રીતના મિક્સ થઈ જાય. આ સ્ટેપ ખૂબ જ અગત્યનો છે. જો તેલ અથાણામાં સારી રીતના મિક્સ નહીં થાય તો અથાણું લાંબા સમય સુધી સારું નહીં રહે. તો આ રીતના અથાણાને તેલમાં ડૂબડૂબા રાખી દઈશું. તો અથાણામાં આ રીતના ઉપરથી બરણીમાં તેલ નાખવું ખૂબ જ જરૂરી છે. તેલને લીધે અથાણામાં ક્યારેય ફૂગ નહીં ચડે. હવે ઢાંકણ ઢાંકી દઈશું.
તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ સ્ટાઇલ અને પરફેક્ટ માપ સાથે મેથિયા ગુંદાનું અથાણું. આ અથાણું 5 દિવસ પછી ખાવા માટે તૈયાર થઈ જશે. તો છે ને બાકી બનાવવું ખૂબ જ સહેલું. તો અત્યારે માર્કેટમાં ખૂબ ગુંદા જોવા મળે છે, તો જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભરેલી મેથિયા કેરીનું અથાણું, કે પછી દાબડા કેરીનું અથાણું, અને એ પણ એકદમ ટ્રેડિશનલ રીતથી બનાવવા જઈ રહી છું. તો મસાલાનું એકદમ પરફેક્ટ માપ લઈને મેથિયા અથાણાનો મસાલો ઘરે જ બનાવીશું. મેથીના મસાલાની રેસીપી મેં આગળ શેર કરેલ છે. આ અથાણું બનાવીને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકશો. આ અથાણું લાંબા સમય સુધી ખરાબ ના થાય તેના માટે અથાણાને કેવી રીતે સ્ટોર કરવું તેની બધી જ સિક્રેટ ટિપ્સ સાથે ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા સુપર ટેસ્ટી અને જમવાનો સ્વાદ વધારે તેવું ચટપટું ટેસ્ટી આખી ભરેલી મેથિયા કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 300 ગ્રામ કેરી લીધી છે. તો કેરીને મેં ધોઈને બરાબર કોટનના કપડાથી કોરી કરી લીધી છે. અને કેરી આ રીતના તાજી અને કડક હોય તેવી કેરીની પસંદગી કરવાની, અને ખાસ એ કે આવી નાની નાની કેરી લેવાની. હવે કેરીને ઉપરનો આ રીતના થોડોક ભાગ કાઢીને આપણે ભરેલા શાકમાં કટ લગાવતા હોઈએ તે રીતના કટ લગાવી દઈશું. નાની કેરીમાં ગોટલીનો ભાગ એકદમ સોફ્ટ હોય છે એટલે આસાનીથી કટ લાગી જશે. અને પછી આ રીતના કેરી તૂટે નહીં તે રીતના ગોટલીને કાઢી લઈશું. તો કેરીમાંથી ગોટલી ખૂબ જ આસાનીથી નીકળી ગઈ છે. તો આ રીતના બધી જ કેરીમાંથી ગોટલીને કાઢી લઈશું. તો બધી જ કેરીમાંથી ગોટલી કાઢી લીધી છે અને આ રીતના કટ કરી છે. હવે આ કટ કરેલી કેરીમાં નિમક અને હળદર ભરવાના છે. તો તેના માટે 1 બાઉલમાં 2 ટેબલસ્પૂન મીઠું લેશું અને સાથે 1 ટીસ્પૂન હળદર પાવડર લીધો છે. મીઠું અને હળદરને સારી રીતના મિક્સ કરી દઈશું. હવે ભરેલા શાકમાં મસાલો ભરીએ તે જ રીતના કેરીમાં મીઠું અને હળદર ભરવાનું છે. ભરાઈ જાય પછી હાથથી આ રીતના કેરીને પ્રેસ કરીશું. તો આ રીતના બધી જ કેરીમાં હળદર અને મીઠું ભરી દઈશું. બધી જ કેરીમાં હળદર અને મીઠું ભરાઈ ગયા છે. તો હવે તેને મોટા વાસણમાં લઈ લેશું. હવે આ કેરીની ઉપરની છાલ લીલી છે તે એકદમ સરસ પીળી થાય ત્યાં સુધી કેરી આ જ રીતે રાખી દઈશું. તો આ કેરીની ઉપરની છાલને પીળી થતા લગભગ 36 કલાક જેવો સમય લાગશે. વચ્ચે તમારે કેરીને 3-4 વખત ઉપર નીચે કરતા રહેવાનું. તો 36 કલાક થઈ ગઈ છે એટલે કેરીને સુકવીએ એની 2 કલાક પહેલા 1/4 કપ મેથીને પલાળી દઈશું. તો મેથીને પલાળ્યા પહેલા આપણે તેને સારી રીતના ધોઈ લેશું. હવે મેથીને આ રીતના પાણીમાં ડૂબાડીને 2 કલાક પલાળી દઈશું. તો હવે મેથી પલળે છે ત્યાં ફટાફટ કેરીને સૂકવી દઈશું.
તો તમે જોઈ શકો છો કેરીની ઉપરની જે છાલ છે તે પીળી થઈ ગઈ છે, તો તેમાંથી પાણી પણ અલગ થઈ ગયું છે. કેરીની જે આ છાલ છે તે બરાબર પીળી થઈ જવી જોઈએ, તો જ કેરીને મીઠું અને હળદર બરાબર ચડ્યા હોય. જો તમારી કેરીની છાલ આ રીતના અડધી પીળી અને અડધી લીલી હશે તો તમારું અથાણું સારું નહીં રહે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આ રીતના આખી પીળી થઈ જવી જોઈએ. હવે અથાણું બનાવવા માટે કેરીને આપણે સૂકવવાની છે, તો અંદરથી પણ કેરી સરસ રીતના સુકાઈ જાય તેના માટે ટૂથપીકથી કેરીને સેટ કરી દેશું. એટલે આ રીતના કોટનના કપડામાં રાખશું એટલે તેમાંથી પાણીનો ભાગ છે તે આસાનીથી સુકાઈ જશે. તેને સુકાતા 5 કલાક જેવો સમય લાગશે. અને હા, આ કેરીને પંખા નીચે નથી સૂકવવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો આ રીતના આપણે બધી જ કેરીને સેટ કરી લેશું. તો હવે આ બધી જ કેરીને 5-1 કલાક સુકાવા દેશું. હવે મેથીને 2 કલાક થઈ ગઈ છે અને મેથી સરસ રીતના ફૂલી ગઈ છે, તો મેથીમાં એક્સ્ટ્રા જે પાણી છે તેને કાઢી લેશું. પાણીની તારેલી મેથીમાં ખાટા પાણીને નાખીશું એટલે મેથીની કડવાશ થોડી ઓછી થઈ જશે અને મેથીમાં ખાટો અને ખારો ટેસ્ટ પણ સરસ આવી જશે. પાછી મેથીને ખાટા પાણીમાં 2 કલાક પલળવા દઈશું. 2 કલાક બાદ તમે જોઈ શકો છો આપણી મેથી એકદમ સરસ ખાટા પાણીમાં પલળી ગઈ છે અને તેમાં ખાટો ખારો સ્વાદ સરસ બેસી ગયો છે. મેથીને 2 કલાક સાદા પાણીમાં અને 2 કલાક ખાટા પાણીમાં એમ 4 કલાક પલાળી છે, તો મેથીમાંથી ખાટા પાણીને કાઢી લેશું. મેથીને 4-5 મિનિટ આ રીતના ગરણામાં રહેવા દઈશું એટલે વધારાનું બધું જ ખાટું પાણી નીતરી જશે. હવે 5 મિનિટ પછી નીતારેલી મેથીને કોટનના કપડા ઉપર સૂકવી દઈશું એટલે કેરીની જેમ મેથી પણ સરસ રીતના સુકાઈ જાય. કેરી અને મેથી દાણામાં બિલકુલ મોશિયર ના રહેવું જોઈએ. મેથીને પણ આપણે પંખા નીચે નથી સૂકવવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. 2 કલાક આપણે મેથી દાણાને સુકાવા દઈશું. 2 કલાક બાદ તમે જોઈ શકો છો મેથી દાણા સરસ સુકાઈને કોરા થઈ ગયા છે, બિલકુલ પાણીનો ભાગ નથી. તો બસ અથાણા બનાવવા માટે મેથી પરફેક્ટ છે. હવે કેરીને જોઈ લઈએ તો 6 કલાક થઈ છે, કેરી પણ સરસ કોરી થઈ ગઈ છે. કેરીમાંથી બધી સળીને કાઢી લેશું. તો આ રીતના પાણીનો ભાગ ના રહે તેવી રીતના કેરીને સૂકવવાની છે. હવે ફટાફટ અથાણું બનાવવા માટે અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મિક્સર જાર લેશું, તેમાં 2 ટેબલસ્પૂન મેથીના કોરિયા લેશું. મેથીના કોરિયાને અધકચરા ક્રોસ કરી લેશું. કોરિયાનો પાવડર નથી કરવાનો, તે ખાસ ધ્યાન રાખજો. તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તે જ મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન રાઈના કોરિયાને પણ અધકચરા ક્રોસ કરી લેશું. અધકચરા ક્રોસ કરેલા રાઈના કોરિયાને મેથીના કોરિયામાં ઉમેરી દેશું. 1 ટેબલસ્પૂન વરિયાળીને પણ અધકચરી ક્રોસ કરી લેશું. વરિયાળીને પણ કોરિયા ભેગી ઉમેરી દેશું. 1 ટીસ્પૂન અધકચરા વાટેલા મરી ઉમેરીશું. વરિયાળી અને મરી તમારે ના ઉમેરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ અથાણામાં વરિયાળી અને મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હિંગનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ આવે છે એટલે હિંગ તો ઉમેરવી જ. હવે 100 ગ્રામ જેટલું તેલ ગરમ મૂકીશું. તેલને સારી રીતના ગરમ કરવાનું છે. તેલને ચેક કરી લઈએ. થોડા કુરિયા તેલમાં નાખીએ તો તરત જ ઉપર આવે છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ તેલમાંથી 1 ચમચો તેલ આપણે મસાલામાં ઉમેરીશું. તો અહીંયા આપણે આ સ્ટેજ ઉપર એકદમ ગરમ તેલ 1 ચમચો ઉમેરવાનું છે, જેથી કરીને કુરિયા ગરમ તેલમાં સરસ રીતના શેકાઈ જશે એટલે અથાણું બિલકુલ ચીકણું નહીં થાય.
હવે તેલને મસાલામાં સારી રીતના મિક્સ કરી દઈએ. બાકીનું તેલ છે તેને એકદમ ઠંડુ થવા દઈશું. સરસ રીતના મિક્સ થઈ જાય એટલે મસાલાને 5 મિનિટ ઠંડો થવા દઈશું. 5 મિનિટ પછી મસાલો હલકો ઠંડો થઈ જાય પછી તેમાં મેથી ઉમેરવાની છે. જે મેથીને આપણે ખાટા પાણીમાં પલાળીને રાખી હતી તે મેથીને ઉમેરી દઈશું. મેથી દાણાને સારી રીતના મિક્સ કરી લઈએ. મસાલો ઠંડો થઈ ગયો છે. હવે તેમાં 2 મોટી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. આ અથાણું ખાટું ને તીખું હોય તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, પણ જો તમે તીખું ઓછું ખાતા હોવ તો લાલ મરચું પાવડરનું પ્રમાણ ઘટાડી દેવાનું. આ મિશ્રણ ઠંડુ થાય પછી જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરવો. મેં 1 ચમચી કાશ્મીરી અને 1 ચમચી રેશમપટો મરચું પાવડર ઉમેર્યા છે. 1/2 ચમચી મીઠું ઉમેરીશું. આપણે મસાલાના ભાગનું જ મીઠું ઉમેરીશું. અને હા, લાલ મરચું પાવડર તમે મિશ્રણ ઠંડુ થાય પછી જ ઉમેરજો. જો મિશ્રણ ગરમ હશે ને તમે લાલ મરચું પાવડર ઉમેરશો તો મસાલાનો કલર લાંબા સમયે કાળો થઈ જશે. અથાણું બનાવતી વખતે અમુક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે. એકદમ સરસ પરફેક્ટ માપ સાથે આપણો ભરેલી મેથિયા કેરીના અથાણા માટે મેથિયો મસાલો તૈયાર છે. અને મસાલો એકદમ ઠંડો પણ થઈ ગયો છે. હવે મસાલાને કેરીમાં ભરી દેશું. તો આ રીતે આપણે ભરેલા શાકમાં મસાલો ભરતા હોઈએ એ રીતના આપણે મસાલો ભરીશું. મસાલો ભરતી વખતે કેરી તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો. મસાલો ભરીને આ રીતે કેરીને થોડીક પ્રેસ કરીશું એટલે મસાલો બિલકુલ બહાર ના આવે. તો આ રીતે બધી જ કેરીને ભરીને તૈયાર કરી લઈશું. તો બધી જ કેરી મસાલાથી ભરાઈને તૈયાર થઈ ગઈ છે. હવે ભરેલી કેરીને કાચની બરણીમાં ભરી લઈશું. તો કાચની બરણીને મેં સરસ રીતના ધોઈને તડકે સૂકવીને તેને બરાબર સાફ કરી લીધી છે. અથાણું ભરવા માટે બરણીને બરાબર સાફ કરીને તડકે તપાવવી ખૂબ જ જરૂરી છે. અને અથાણું હંમેશા કાચની બરણીમાં જ ભરવાનો આગ્રહ રાખજો. હવે બરણીમાં આપણે પહેલા મસાલો નાખીશું. તો અથાણાને લાંબો સમય સુધી સારું રાખવા માટે નીચે થોડો મસાલો બરણીમાં આ રીતે પાથરી દેવો. અને હવે મસાલા ઉપર આ રીતે કેરીને મૂકતા જઈશું. ફરી આપણે મસાલાનું લેયર કરીશું. ફરી કેરી રાખી દઈશું. તો આ રીતના થોડોક પ્રેસ કરીને કેરી ભરી દઈશું. અને ઉપરથી થોડો મસાલો વધ્યો છે તેને આ રીતના પાથરી દઈશું. હવે તેલ નાખીશું. પહેલા આપણે તેલ ગરમ કર્યું હતું તેમાંથી થોડું તેલ આપણે મસાલો બનાવવામાં વાપર્યું હતું. બાકીનું જે તેલ છે તે સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે ઠંડા થયેલા તેલને બરણીમાં ઉપરથી નાખીશું. તો તેલ કેરી ડૂબે તેટલું નાખવાનું છે એટલે અથાણું લાંબા સમય સુધી ખરાબ ના થાય. આ અથાણાને તમે ફ્રીજમાં રાખ્યા વગર બહાર જ આખો વરસ સારું રહેશે, પણ જો આ રીતના પરફેક્ટ માપ અને બધી સ્ટીપ સાથે બનાવશો એટલે આખો વરસ સારું રહેશે. તો તમે જોઈ શકો છો અથાણું ડૂબે તેટલું તેલ નાખ્યું છે. હવે ઢાંકણ ઢાંકી દેશું. તો તૈયાર છે આપણું દાબડા કેરી કે આખી ભરેલી મેથિયા કેરીનું અથાણું. આ અથાણાને 2 દિવસમાં ખાવામાં ઉપયોગમાં લઈ શકશો. તો તમે આ અથાણાને આ રીતે બનાવવાની જરૂર એક વખત ટ્રાય કરજો. બાળકોને ખૂબ જ ભાવશે. તો સારું ખાવ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ચણા મેથી અને કાચી કેરીનું અથાણું. આ અથાણું તમે બનાવીને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મસાલો બનાવવા માટે બધી જ સામગ્રીનું પરફેક્ટ માપ લઈશું. અને અથાણું ચીકણું ના થાય અને અથાણામાં ફૂગ ના થાય
તો તેને સ્ટોર કઈ રીતના કરવું તે બધી જ રીત હું તમને બતાવીશ. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા એકદમ સુપર ટેસ્ટી અથાણું બનાવવા માટે મેં અહીંયા 800 ગ્રામ કાચી કેરી લીધી છે. આ અથાણું બનાવવા માટે તમે કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ જો આખા વર્ષ માટે રાખવા માટે અથાણું બનાવવું હોય તો રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો. તેમાં ખટાસ વધારે હોય છે એટલે અથાણું આખા વર્ષ માટે સારું રહે છે. તો આ અથાણું બનાવવા માટે આ રીતના કડક અને કાચી અને તાજી કેરી હોય તેવી કેરીની પસંદગી કરવાની. તેને ધોઈને કોટનના કપડાથી કોરી કરી લીધી છે. તો હવે કેરીની છાલ ઉતારી લઈએ. જો તમારે આખા વર્ષ માટે અથાણું રાખવું હોય તો રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો. કેરીની છાલ સરસ ઉતરી ગઈ છે તો તેને આપણે નાના નાના કટકા કરીને સમારી લઈશું. તો પહેલા મોટી સ્લાઇસ કરીશું, પછી તેમાંથી નાના નાના ટુકડા કરીશું. ગોટલાને આ રીતના બિલકુલ સાફ કરી નાખીશું ને હવે તેનો આપણે કટિંગ કરીશું. તો તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા ટુકડા કરી શકો છો, ચોઈસ મિત્રો તમારી પાસે છે. કેરીના કટકા સરસ રીતના તૈયાર થઈ ગયા છે. હવે તેને હળદર મીઠું નાખીને આથવાના છે એટલે કેરીમાં જે પાણીનો ભાગ હોય તે બધો દૂર થઈ જશે. તેને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો 2 ટેબલસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર નાખીશું અને સારી રીતના મિક્સ કરી દઈએ. અથાણું બનાવવામાં કેરીમાં હળદર અને મીઠું નાખવા ખૂબ જ જરૂરી છે. તેનાથી કેરી પણ સરસ સોફ્ટ થઈ જશે અને કેરીમાં મીઠાનો સ્વાદ પણ સરસ આવી જશે અને કલર પણ સરસ પીળો આવી જશે. આ કેરીને 24-25 કલાક મીઠામાં અથાવા દેશો. વચ્ચે વચ્ચે 3-4 વખત ઉપર નીચે કરતા રહેવાનું. કાણાવાળી પ્લેટથી ઢાંકી દેશો. જ્યારે કેરીને 16 કલાક જેટલો સમય થાય ત્યારે આપણે મેથી અને ચણા પલાળવાના છે. તો 1 કપ મેથી લઈશું, 1 કપ ચણા લઈશું. ચણા અને મેથીને 1-2 પાણીથી સારી રીતના ધોઈ લઈશું. હવે ધોયેલા ચણા મેથી 2 તેટલું પાણી નાખીને તેને 7-8 કલાક પલાળવા દઈશું. 8 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ચણા મેથી સરસ રીતના પલળી ગયા છે અને સરસ ફૂલી પણ ગયા છે. હવે આમાં એક્સ્ટ્રા પાણી છે તેને આપણે કાઢી લઈશું. હવે 25 કલાક બાદ કેરીને પણ જોઈ લઈએ. તો કેરીના ટુકડા સરસ રીતના સોફ્ટ થઈ ગયા છે અને કેરીમાં પાણી હતું તે અલગ થઈ ગયું છે. તો આ પાણીને આપણે ફેંકી દેવાનું નથી. આ પાણીમાં ચણા અને મેથીને પલાળવાના છે. તો કેરીને ચણામાં થોડીક વાર રહેવા દેશો એટલે વધારાનું પાણી નીકળી જશે. હવે ચણા અને મેથીને એક બાઉલમાં લઈ લઈશું. હવે કેરીમાંથી જે ખાટું પાણી નીકળ્યું છે તેને ઉમેરી દઈશું. જો આ રીતના ચણા અને મેથીને ખાટા પાણીમાં પલાળશો એટલે મેથીની જે કડવાશ હશે તે દૂર થઈ જશે.
અને આપણું અથાણું સરસ ખાટા સ્વાદ સાથે બનશે અને લાંબા સમય સુધી સારું પણ રહેશે. એટલે આ પ્રોસેસ તો ખૂબ જ જરૂરી છે. હવે આ ખાટા પાણીમાં ચણા અને મેથીને 4 કલાક પલળવા દઈશું. 4 કલાક બાદ તમે જોઈ શકો છો ચણા અને મેથીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આ ખાટા પાણીને કાઢી લઈશું અને ચણા અને મેથીને 5-1 મિનિટ ચણામાં રહેવા દઈશું. એટલે વધારાનું બધું જ પાણી નીકળી જશે. હવે આપણે કોટનના કપડામાં કેરી મેથી અને ચણાને કોરા કરવાના છે. તો કોટનના કપડામાં આ રીતે કેરીના ટુકડાને છૂટા છૂટા સૂકવી દઈશું અને ચણા અને મેથીને પણ આ જ રીતના છૂટા છૂટા સૂકવી દઈશું. અને હા, ખાસ કે કેરી અને ચણા મેથીને પંખા નીચે કે તડકામાં નથી સૂકવવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યાં પણ તમારા ઘરમાં હવા ઓછી આવતી હોય તેવી જગ્યા પર આ રીતે સૂકવી દેવાના. આને આપણે વધારે સૂકવવાના નથી, ફક્ત 1 કલાક સૂકવવાના છે. એટલે તેમાં જે પાણીનો ભાગ હોય તે બધો જ દૂર થઈ જાય. એટલે આપણે અથાણું બનાવીએ ત્યારે મોઈશ્ચર ના રહે. કેરી મેથી ચણા સુકાય છે ત્યાં ફટાફટ અથાણાનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં 150 ગ્રામ મેથીના કોરિયાને અધકચરા ક્રશ કરી લીધા છે. તો મેથીના કોરિયાને એક મોટા બાઉલમાં લઈશું. ઘરે અથાણાનો મસાલો બનાવવો ખૂબ જ સહેલો છે. તો માર્કેટમાંથી મોંઘો મસાલો લેવા કરતાં આ રીતે મસાલો ઘરે જ બનાવજો. હવે 100 ગ્રામ રાઈના કોરિયાને પણ મેં 5-6 સેકન્ડ માટે મિક્સરમાં ક્રશ કરીને લીધા છે. તો તેને મેથીના કોરિયામાં ઉમેરી દઈશું. 1 ટેબલ સ્પૂન વરિયાળીને પણ મેં અધકચરી ક્રશ કરી લીધી છે. 1 ટેબલ સ્પૂન અધકચરા વાટેલા મરી લઈશું. હવે વચ્ચે 1 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. હવે મસાલામાં ઉમેરવા માટે મેં 5 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂક્યું છે. તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે. તો ચેક કરી લઈએ. તો કુરિયા નાખી એટલે તરત જ ઉપર આવે તો માનવું કે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ તેલને મસાલામાં ઉમેરીને તરત જ તેને પ્લેટ ઢાંકી દઈશું એટલે હિંગની સુગંધ સરસ રીતના મસાલામાં બેસી જાય. 1 મિનિટ પછી મસાલાને સારી રીતના મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. હવે તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર અને 5 ટેબલ સ્પૂન મીઠાને મેં 6 સેકન્ડ માટે શેકીને લીધું છે. મીઠાને તમે અથાણું બનાવવામાં શેકીને જ લેજો તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. ઘણી વખત મીઠામાં રહેલા મોઈશ્ચરના લીધે પણ અથાણું ખરાબ થઈ જતું હોય છે. તો મીઠાને અથાણામાં શેકીને જ ઉમેરજો. ફક્ત 5-6 સેકન્ડ જ શેકજો. બધું સરસ મિક્સ થઈ ગયું છે. અત્યારે મસાલો થોડો ગરમ છે તો તેને ઠંડો થવા દેશું. મસાલો ઠંડો થાય પછી જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરવું એટલે અથાણાનો કલર એકદમ સરસ રહે. મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં 1/2 કપ લાલ મરચું પાવડર ઉમેરીશું. 1/2 કપ મરચું પાવડર લીધો છે. તેમાં 1/2 કાશ્મીરી અને 1/2 રેશમપટ્ટો લીધું છે. તો તમે તમારા તીખાસના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. મરચા પાવડરને સારી રીતના મિક્સ કરી દઈએ. તો છે ને બાકી એકદમ કલરફુલ આપણો મસાલો. મસાલો જોઈને જ અથાણો ખાવાનું મન થઈ જાય તેવો બન્યું છે. તો એકદમ સહેલી રીતે અથાણાનો મસાલો ઘરે જ તૈયાર થાય છે. હવે અથાણામાં ઉમેરવાનું તેલ ગરમ કરી લઈએ. તો મેં અહીંયા 400 ગ્રામ જેટલું તેલ ગરમ મૂક્યું છે. તેલને સારી રીતના ગરમ કરીશું. તેલ સરસ રીતના ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેલને બિલકુલ ઠંડુ થવા દઈશું. તેલ ઠંડુ થાય છે ત્યાં આપણે ચણા મેથી અને કેરીના ટુકડાને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણા ચણા મેથી અને કેરીના ટુકડા પણ સરસ 1 કલાકમાં સુકાઈને કોરા થઈ ગયા છે. બિલકુલ મોઈશ્ચર નથી. તો ચણા મેથી અને કેરીના કટકાને ભેગા કરીને એક વાસણમાં લઈ લેશું.
હવે તૈયાર કરેલા અથાણાના મસાલામાં ચણા, મેથી અને કેરીના ટુકડાને ઉમેરી દઈએ. મસાલાને મેથી, ચણા અને કેરીના ટુકડામાં સારી રીતના મિક્સ કરી દઈએ. આમાં આપણે 1 કપ ચણા, 1 કપ મેથી અને 800 ગ્રામ કેરીની સામે 400 ગ્રામ અથાણાનો મસાલો જોશે. જો તમારે મસાલો ઘરે ના બનાવવો હોય અને મસાલો તૈયાર લેવો હોય તો આ રીતના માપ લેવાનું. સરસ મિક્સ થઈ જાય પછી અથાણાને હળવે હાથે પ્રેસ કરીને 2 કલાક રેસ્ટ આપીશું, જેથી કરીને મસાલાની એકદમ સરસ ફ્લેવર મેથી, ચણા અને કેરીમાં સારી રીતના બેસી જાય. 2 કલાક બાદ હવે અથાણાને કાચની બરણીમાં ભરી દઈશું. તો કાચની બરણીને મેં એકદમ સરસ સાફ કરીને કોટનના કપડાથી કોરી કરીને પછી તડકે તપાવીને પછી તેમાં અથાણાને ભરીશું. તો અથાણું ભરવા માટે બરણીની આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. તો થોડું થોડું અથાણું ભરતા જઈશું અને આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈશું. આ રીતના દબાવીને અથાણું ભરીને સ્ટોર કરશો તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. હવે અથાણું સરસ રીતના ભરાઈ ગયું છે તો તેમાં તેલ નાખીશું. તેલને ગરમ કરીને આપણે ઠંડુ થવા રાખ્યું હતું, તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો તેને અથાણામાં નાખીશું. તેલ બરણીમાં તળિયા સુધી પહોંચે અને બધું અથાણું ઉપર સુધી ડૂબડૂબા રહે ત્યાં સુધી તેલને નાખીશું. તો ડૂબડૂબા અથાણું તેલમાં સરસ રીતના થઈ ગયું છે તો ઢાંકણ ઢાંકીને અથાણાને આ જ રીતે રહેવા દઈશું, એટલે 2 દિવસમાં અથાણું ખવાય એવું થઈ જશે. તો તૈયાર છે ટ્રેડિશનલ રીતે બનાવેલું ચણા મેથીનું અથાણું. તો તમે જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું અથાણાનો મસાલો, અને મેથીઓ મસાલો પણ કહેવાય છે. તો મિત્રો, અથાણાની સિઝન આવી ગઈ છે તો અથાણા બનાવવા માટે અથાણાનો મસાલો બનાવવો ખૂબ જ જરૂરી છે. આ મસાલો તમે દાળમાં નાખશો તો દાળનો ટેસ્ટ પણ સરસ આવશે, અને આપણે જે અથાણા બનાવીએ તેમાં પણ આ મસાલો ઉમેરી શકો છો. અને હા, આપણે રોજ કાચા અથાણા બનાવીએ, જેવા કે ચીભડા, ટિંડોરા, કાજી કેરી, કાચા પપૈયાના અથાણામાં પણ આ મસાલો ઉમેરી શકાય છે. તો જમવાનો સ્વાદ વધારી દે તેવો ટેસ્ટી મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા એકદમ ચટાકેદાર અથાણાનો મસાલો બનાવવા માટે આપણે મસાલામાં ઉમેરવાનું તેલ ગરમ મૂકીશું. તો તેના માટે મેં 1/4 કપ તેલ ગરમ મૂક્યું છે. તેલમાં આ રીતે થોડા કુરિયા નાખો, એટલે કુરિયા તરત જ ઉપર આવે તો માનવું કે તેલ અથાણાના મસાલા માટે તૈયાર છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે મસાલામાં ઉમેરવાનું નિમક શેકી લઈશું. તો તેના માટે 1/4 કપ નિમક લઈશું. અથાણાનો મસાલો અથવા અથાણું ખરાબ થઈ જતું હોય તો તેમાં તમે નિમક શેકીને ઉમેરજો. નિમકમાં રહેલા મોશિયરના લીધે આપણા અથાણા કે અથાણાનો મસાલો ખરાબ થઈ જતો હોય છે. તો આ રીતના નિમક 1 મિનિટ માટે શેકી લઈશું, એટલે નિમકમાં રહેલ મોશિયર દૂર થઈ જશે અને આપણો મસાલો લાંબા સમય સુધી સારો રહેશે. તો નિમકને 1 મિનિટ જેવું શેકી લીધું છે. તો નિમકનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. હવે ગેસની ફ્લેમ બંધ કરીને નિમકને ઠંડુ થવા દઈશું. નિમક ઠંડુ થાય છે ત્યાં ફટાફટ અથાણાના મસાલાની તૈયારી કરીએ. તો તેના માટે મિક્સર જાર લઈશું. તેમાં 1/2 કપ
મેથીના કુરિયા લેશું. આપણે અહીંયા માપ લીધું છે, તેમાંથી 200 ગ્રામ જેટલો મસાલો તૈયાર થશે. મેં અહીંયા કપનું માપ લીધું છે, તમે તમારા ઘરમાં રહેલ કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો. આ કુરિયાને અધકચરા વાટી લેશું. એકદમ પાવડર નથી કરવાનો, મિક્સરને ચાલુ કરીને તરત જ બંધ કરી દેવું. તો તમે જોઈ શકો છો મેથીના કુરિયાને અધકચરા ક્રશ કરી લીધા છે. તો તેને મોટા વાસણમાં લઈ લેશું. તો થોડું પહોળું વાસણ હોય તેવું લેવાનું. આપણે મેથીના કુરિયા લીધા છે તેના કરતા અડધા રાઈના કુરિયા લેશું. તો 1/4 કપ રાઈના કુરિયાને પણ અધકચરા ક્રશ કરી લેશું. અધકચરા ક્રશ કરેલા રાઈના કુરિયાને પણ મેથીના કુરિયા સાથે વાસણમાં લઈ લેશું. હવે 2 ચમચી વરિયાળીને પણ અધકચરી ક્રશ કરીશું. રાઈ મેથીના કુરિયાની જેમ જ વરિયાળીને ક્રશ કરીશું. જો તમારે વરિયાળી ના નાખવી હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આમાં આપણે 1/2 ચમચી હિંગ લેશું. હવે બધા મસાલા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેલ ગરમ કરીને રાખ્યું છે, તે તેલને હિંગની ઉપર રેડવાનું છે. તેલ રેડીને તરત જ તેની ઉપર પ્લેટ ઢાંકી દેવાની. હવે 3 મિનિટ માટે આને ઢાંકીને રહેવા દેશું, એટલે હિંગની જે સુગંધ છે તે મસાલામાં સરસ રીતના બેસી જાય. તેલ એકદમ ગરમ નથી, પણ સાવ ઠંડુ તેલ પણ નહીં ઉમેરવાનું. થોડું ગરમ હોય તેવું તેલ ઉમેરવાનું છે. 3 મિનિટ પછી પ્લેટને લઈ લઈશું અને બાકીના મસાલા કરીશું. 1/2 ચમચી હળદર પાવડર ઉમેરીશું. હળદર વધારે નથી ઉમેરવાની. જો હળદર પાવડર વધારે ઉમેરશો તો મસાલાનો કલર પીળો થઈ જશે, લાલ નહીં રહે. હવે છેલ્લે શેકેલું નિમક છે તે ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો આપણું પરફેક્ટ માપ છે. તો આપણે જે તેલ ઉમેર્યું છે તે પણ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. બધું સરસ રીતના મિક્સ પણ થઈ ગયું છે. હવે લાલ મરચું પાવડર ઉમેરીશું. પણ જો આ મિક્સર ગરમ હોય તો લાલ મરચું પાવડર થોડી વાર પછી ઠંડુ થાય પછી જ ઉમેરવું. જો તમે ગરમ મિક્સર હશે અને લાલ મરચું પાવડર ઉમેરી દેશો તો તમારા અથાણાના મસાલાનો કલર કાળો પડી જશે. હવે 1/4 કપ લાલ મરચું પાવડર ઉમેરીશું. આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને હા, ખાસ નવું મરચું પાવડર લેવાનું, એટલે અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે. હવે સારી રીતના મિક્સ કરી દઈએ. જો તમારે આ મસાલો સ્પાઇસી જોતો હોય તો આમાં તમારે થોડા તીખા મરચાંનો પાવડર ઉમેરવો. હવે હાથથી મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ. મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો જેને બાકી એકદમ બજાર જેવો જ કલર અને ખાસો તો સ્વાદ પણ તેવો જ, અને ઘરે ખૂબ જ સહેલી રીતથી બનાવી શકાય. તો બજાર કરતા ચોખ્ખો, સસ્તો, તો પછી ઘરે જ બનાવાય ને, તો જરૂર એક વખત ટ્રાય કરજો. આમ અથાણાના મસાલાને તમે કાચની બરણીમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. આ અથાણાના મસાલામાંથી કેરી ગુંદાનું અથાણું, ખાટી કેરીનું અથાણું પણ બનાવી શકો છો. આ મસાલાને તમે ચણા મેથીના અથાણામાં પણ નાખી શકો છો. આ મસાલાને તમે ખીચું કે ખાખરા પર સ્પ્રિંકલ કરીને ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો અત્યારે અથાણાની ફૂલ સિઝન છે, તો તમે પણ આવા નવા નવા અથાણા બનાવીને સર્વ કરો. મેથીનો મસાલો સરસ રીતના તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે. કલર તો જુઓ તમે કેટલો સરસ આવ્યો છે. તો છે ને બાકી એકદમ બજાર જેવો જ મસાલો, તો તેને સર્વ કરીશું. આ મેથી મસાલાને તમે 12 મહિના સ્ટોર કરીને બહુ બધી વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો. અને અત્યારે તો કેરીની સિઝન છે, એટલે અથાણા પણ બનાવી શકો છો. મસાલો એટલો ટેસ્ટી અને કલરફુલ બન્યો છે ને કે જોતા જ અથાણું બનાવવાનું મન થઈ જાય. તો જરૂર એક વખત ટ્રાય કરજો.
તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.